नमस्कार विद्यार्थी मित्रों, आज ना वीडियो में आपणे धोरण 10 सामाजिक विषय नो अभ्यास करीशुं। एमां प्रकरण 18 भाव वधारो अने ग्राहक जागृति भाग 1 मां आपणे जोईए तो भारतनी घणी बधी समस्याओ छे आपणा देशमां, आर्थिक अने सामाजिक समस्याओनी साथे साथे એમાંની એક સમસ્યા ભાવ વૃદ્ધિની પણ આપણને જોવા મળે છે। અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં ભાવમાં સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાના ફુગાવારૂપી ભાવ વધારો કહે છે, જે સમસ્યારૂપ છે। એટલે કે અર્થતંત્રમાં તમામ ક્ષેત્રમાં ભાવમાં સતત અને એક ધારો ઊંચા દરે થતો વધારો અને ફુગાવા રૂપી વધારો કહે છે, જે સમસ્યારૂપ છે। પરંતુ સ્થિરતા સાથે ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે। સામાન્ય રીતે ભાવો વધતા જે યોજકો છે કે જે ઉત્પાદકો છે, કોઈ ઉત્પાદકોનો નફો વધે છે, નફારૂપી જે અણધાર્યો લાભ થાય છે એ લાભ થવાને કારણે એ નવા ઉત્પાદનો, એટલે કે ઉત્પાદકીય જે સાહસો છે એ નવા સાહસો એમને ઊભી કરવા માટેની તક એમને પૂરી પડે છે। ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતા ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે, એટલે ખર્ચ ઓછું થાય અને ભાવ ઊંચા હોય તો નફો પ્રાપ્ત થાય છે, અને એ જે નફો પ્રાપ્ત થાય છે એ નવું મૂડીરોકાણ કરવાનું યોજકને પ્રોત્સાહન મળે છે। પરિણામે ઉત્પાદકીય જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વધે છે, ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધવાની સાથે સાથે ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધે છે, રોજગારીની તકો મળે છે। એટલે ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ જ્યારે પોતાની આવક વધે, એ વધારાની આવકમાંથી જે કામદારો છે એમને વેતન આપે છે, એટલે કે વેતન રૂપે એમને વધારાના નાણાં કામદારોને ચૂકવે છે, અને વધારાના નાણાં જ્યારે કામદારોને મળે છે ત્યારે એમની જે ખરીદ શક્તિ છે એ ખરીદ શક્તિમાં વધારો થાય છે। આવક વધે છે એટલે ચીજ વસ્તુઓની વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચે છે, નાણાં ખર્ચવાને કારણે એમનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ ઉપર આવે છે, ઊંચું આવે છે। આને કારણે આર્થિક વિકાસની જે પ્રવૃત્તિ છે એ આર્થિક વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળે છે। આથી આપણે કહી શકીએ કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે। સ્થિરતા સાથેનો જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે વિકાસ ચોક્કસપણે થાય છે, એટલે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે। જ્યારે અર્થતંત્રમાં બધી ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એક ધારે રીતે સતત ભાવ વધારો થાય ત્યારે બધી ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થાય છે, પરિણામે ખરીદ શક્તિ વધવાથી બજારમાંથી વસ્તુની ખરીદ શક્તિ વધે છે, પણ ખરીદ શક્તિ વધે છે ઉત્પાદન એની સાથે થતું નથી, એટલે કે ચીજ વસ્તુનું ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો બજારમાં ઝડપથી વધે છે। આમ વધારે પડતું નાણું જ્યારે કોઈ વસ્તુ એક વસ્તુની પકડવા માટેની પાછળ દોડે છે એવી ભાવ વધારાની ભાવ વૃદ્ધિની જે
परिस्थिति से एवी परिस्थिति ने अपने फुगावाजन्य परिस्थिति कहवामां आवे। आर्थिक विकास में समस्या रूप बनी जाए। हमेशा भाव वधारो ए फुगावाजन्य होतो नथी। घणी वार एवं पण बने के अर्थतंत्र में फुगावानो दर घट्यो होवा छता पण बजार में सामान्य प्रजानी जे चीज वस्तुओ छे के सेवाओ छे एना भाव में वधारो थतो आपणने जोवा मळे छे। ज्यारे अन्य क्षेत्रों में भाव स्थिर के घटवानो वलण धरावता जोवा मळे छे। तो आ बधुं समझ्या पछी आपणे एम विचारीए के भाव वृद्धि केम थाय छे। तो भाव वृद्धि एने माटे मुख्य बे परिबळो छे जेने कारणे भाव वृद्धि थाय छे। एक तो अर्थतंत्रमां चीज वस्तु अने जे सेवाओ छे एनुं कुल उत्पादन अने पुरवठामां तात्कालिक वधारो थई शकतो नथी एने कारणे भाव वधारो थाय छे। बजार में मांग वधारे होय अने पुरवठो ओछो होय ए समयगाळा में भाव वधारो थाय छे। बीजुं छे एनी सामे देशनी कुल मांगमां तीव्रपणे जे वधारो थाय छे ए वधारो थवाना कारणे भावमां सतत भाव वधारो थतो जोवा मळे छे। એનું મૂળ કારણ છે કે સૌથી પહેલા આપણે કહીએ કે નાણાંનો જે પુરવઠો છે એ બજારમાં જ્યારે નાણાં વધારે પડે ત્યારે ભાવ વધારો થાય છે। તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેવી રીતે વધે છે? તો ખાદ્ય પુરવણી દ્વારા એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા સરકાર દ્વારા નવું નાણું બજારમાં મૂકવામાં આવે છે। નાણાંના ચલણ વેગમાં વધારો થાય કે બજારમાં નાણાંની જે લેવડ દેવડ છે એ વધે અને ત્રીજું શાક વિતરણની નીતિ એટલે ધિરાણ ઉપરના વ્યાજદર જ્યારે ઘટાડવામાં આવે ત્યારે નાગરિક નાણાં ધિરાણ ઉપર લે છે અને એ નાણાં બજારમાં વાપરે છે। આમ બજારમાં નાણાંનો પુરવઠો વધે છે, નાણાંનો પુરવઠો વધે છે, પરંતુ જે ઉત્પાદન વસ્તુઓ છે એનું ઉત્પાદન થતું નથી। એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે એટલે લોકોની આવક વધે, આવક વધે, ખરીદ શક્તિ વધે અને ચીજ વસ્તુ અને સેવાઓની અસરકારક માંગ વધે। પરંતુ એની સામે પુરવઠામાં વધારો થતો નથી અને જેને કારણે ભાવ વૃદ્ધિ થાય છે। સરકારને યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે સરકાર પણ નાણાંનો પુરવઠો વધારતી હોય છે। વહીવટી જે ખર્ચા છે, બિન યોજનાકીય ખર્ચા છે, સંરક્ષણ ખર્ચમાં થયેલો વધારો કે વિવિધ જે કલ્યાણકારી યોજનાઓ કરવામાં આવે છે, મેળાવડાઓ કરવામાં આવે છે, ઉત્સવો યોજવામાં આવે છે, જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે। મિત્રો, ઉત્સવો હોય ત્યારે ઉત્સવોમાં નાણાંનું પ્રમાણ વધારે આવે છે જે ખરીદ શક્તિ વધારે છે અને ભાવ સપાટીને ઉપર લઈ જાય છે। આમ ખરીદ શક્તિમાં વધારો એ ભાવ વૃદ્ધિનું એક કારણ છે। સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજવસ્તુ કે સેવાના ઉત્પાદન કે પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ સરકાર વેતન વધારે કે બોનસ ભથ્થું વધારે એટલે એ વધારાનો જે વધારાની જે આવક છે એ પ્રજાના હાથમાં જાય છે
એટલે કે નાણાંનો પુરવઠો પ્રજા પાસે વધે છે અને એ પુરવઠો એ ખરીદ શક્તિ પાછળ વાપરે છે. વસ્તુની માંગ વધે છે, પુરવઠો વધતો નથી અને પરિણામે એ ભાવ વધારો થતો આપણને જોવા મળે છે. આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલો વધારો એનું જ એક પરિણામ છે. બેંક દ્વારા ઘણીવાર ધિરાણ ઉપર વ્યાજ ઘટાડવામાં આવે છે અને બેંકો પાસેની જે રોકડ રકમ છે એ અનામતમાં વધારો કરી બેંક હાલની શરતો કરી ઓછા વ્યાજે લોન આપે છે. એના કારણે પ્રજાના હાથમાં પૈસો આવે છે, જે ચીજવસ્તુની માંગ પર એની અસર થાય છે અને એ અસર થવાને કારણે ભાવ વધારો થતો આપણને જોવા મળે છે. બીજું છે કે વસ્તી વધારો. ભારતની સરેરાશ 1.9% ના દરે વસ્તી વધે છે. 2011માં 121 કરોડ નોંધાઈ હતી. 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો સેવાઓની કે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને માંગ અને પુરવઠાનું જે સંતુલન છે એ બગડે છે, વસ્તુની અછત સર્જાય છે અને ભાવ વધારાને જન્મ આપે છે. નિકાસની વાત કરીએ તો વિદેશના બજારમાંથી દેશની પેદાશોની માંગમાં વધારો થવાને લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાને કારણે ચીન નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક અને આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે, માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવ વધે છે. મોટાભાગની વસ્તુઓ ભારતમાંથી વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, એટલે આપણા દેશમાં એ વસ્તુઓ આપણને ઓછી પડે છે, માંગ વધે છે, વસ્તુ ઓછી છે, એ ભાવ વધારાને આગળ વધારે છે. મિત્રો, કાચો માલની અછત વર્તાય તેના કારણે કિંમત વધે, ઉત્પાદનનો ખર્ચ વધે, અંતે વસ્તુની કિંમત વધે છે. વસ્તુની કિંમત વધે છે, વસ્તુ ગ્રાહકો કામદારો કે પ્રજા છે તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતનધારાની માંગણી કરે અને એ સંતોષવા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, પરિણામે ભાવ વૃદ્ધિ થાય છે. કાળું નાણું એટલે કે બિન નોંધાયેલું નાણું, એટલે કે સરકારને જે ચૂકવવા પાત્ર થતા કરવેરાથી બચવા માટે કેટલાક આર્થિક વ્યવહારો જે કરવામાં આવે છે એ હિસાબના ચોપડા ઉપર નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની જે આવક છે એ હિસાબે ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કર ચૂક્યો નથી એવી બિન હિસાબીય આવકને કાળું નાણું કહેવામાં આવે છે. આમ જે કાળું નાણું છે એ કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરો અથવા તો સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરના કારણે નાણાંનો સંગ્રહ કરવાને બદલે શું કરે છે, એ કાળા નાણાંથી પોતાની ખરીદ શક્તિ વધારે છે. એટલે પોતાની પાસે રહેલા વધારાના જે પૈસા છે એ બજારમાંથી ચીજ વસ્તુઓ ખરીદવા પાછળ વાપરી નાખે છે. બિન નોંધાયેલું નાણું એ બજારમાં પડતું થઈ જાય છે, બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદે છે. આ તમામ પ્રકારે કાળું નાણું એ ભાવ વધારાનું પોષક બને છે. ઘણીવાર સરકાર દ્વારા વખતો વખત વહીવટી આદેશ પાડીને પેટ્રોલિયમ પેદાશ છે, રાસાયણિક ખાતર છે, કૃષિ ઉત્પાદનો છે, કૃષિના પાકોના ટેકાના ભાવો વધારે, ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનો પુરવઠો વધે એના કારણે પણ ભાવ વધારો થાય છે. આમ ઘણીવાર સરકાર પોતે પણ ભાવ વધારાને જન્મ આપે છે. કુદરતી પરિબળો જોઈએ તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો આવી અનેક કુદરતી આફતો આવતી હોય છે. આના કારણે તેમાં યુદ્ધ થાય, તોફાન થાય, આંદોલન થાય, હડતાલ પડે કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઘણીવાર ઉત્પાદન જે છે એ ઉત્પાદન ઘટે છે. ઉત્પાદન ઘટવાને કારણે પુરવઠા ઉપર એની વિપરીત અસર પડે છે. પુરવઠો જ્યારે ઘટે છે એની સામે નાણું સ્થિર રહે છે, પરિણામે
चीज वस्तुओं की जे मांग छे ए मांग वधे छे अने मांग ना दबाय ने कारणे भाव सपाटी ऊपर आवे छे। दान चोरी संग्रहखोरी अने काळा बजार आ जे छे एना कारणे पण आपणे घणीवार आ भाव वधारानी असर पड़ती आपणे जोवा मळती होय छे। मित्रो संग्रहखोरी एटले भविष्यमां अमुक वस्तुना भाव वधवाना छे एवी अटकळ होय अफवा होय के आगाहीने लीधे भविष्यमां भाव वधारा लाभ उठावी शके अने तेनी सामे रक्षण मेळवी शके ए उद्देशथी समाजना जे बधा वर्गो छे के वेपारीओ उत्पादको ग्राहको शुं करे छे मोटा प्रमाणमां वस्तुओनो संग्रह करी ले छे એટલે બજારમાં વસ્તુ આવતી ઓછી થઈ જાય હોવા છતાં પણ એને દબાવી દેવામાં આવે છે જેને સંગ્રહખોરી કહેવામાં આવે છે અને આ સંગ્રહખોરી એ પછી પાછો ભાવ વધારો કરે છે। કાળા બજાર કેટલી વાર ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓની સંગ્રહખોરી કરી અને એની કૃત્રિમ અછત ઊભી કરે છે બજારમાં ઉપલબ્ધ થવા દેતા નથી પરિણામે छूपी रीते गैरकायदेसर नफो कर वस्तुओं ऊंचा भाव वेचाण करे जेने काळा बजार कहें। दाण चोरी एटले के आयात पर जकात की चोरी करनी के वक्त जकात वधवाने कारण अमुक वस्तुओं की आयात पर नियंत्रण ने कारण चोरी छूपी की वेरो न भरव पड़े एवं विदेशी माल अपना देश में घुसाड़वामां आवे छे एनो वेचाण करवानी समाज विरोधी जे प्रवृत्ति छे एने दाण चोरी कहेवामां आवे छे। नफाखोरी छे ए उत्पादको अने वेपारीओ अमुक वस्तुनो संग्रह करी बजारमां कृत्रिम अछत उभी करी अने काळा बजार द्वारा ग्राहकोथी पासेथी खूब ऊंचा भावे भाव पड़ावे छे एने नफाखोरी कहेवामां आवे छे। आम मित्रो घणा बधा आवा कारणो छे जे कारणोसर भाव वधारो थतो होय छे। हवे भाव नियंत्रण माटे आपणे शुं करवुं ए पछीना भागमां आपणे जोशुं भाग बे मां के भाव नियंत्रण करवा माटे शुं करवामां आवे छे भाग एक पूर्ण करीए।